આ કાર્યક્રમમાં આપણે બહુ જ સુંદર અને રંગીન 3D ડાયમેન્શન સ્ટાર બનાવીશું. એના માટે આપણને 5 રંગીન કાગળ જોશે. કાગળ 10 સેન્ટીમીટર લાંબા અને 5 સેન્ટીમીટર પહોળા જોશે. સૌથી પહેલાં ઊભા કાગળને વચ્ચેથી વાળી એક મધ્યરેખા બનાવો. ફરીવાર બંને કાગળને આ રીતે મધ્યરેખા સુધી વાળવાનું છે અને સરખી રીતે દબાવવું. પછી ડાબી બાજુના વાળેલા કાગળને ખૂણાથી વાળી ઉપર સરખી રીતે દબાવી ને વાળી દો. પછી ચિત્રમાં બતાવ્યા મુજબ રિવર્સ ફોલ્ડ કરો. આ બહુ જ અગત્યનું છે અને આનાથી એક નાનો ત્રિકોણ બનશે. બીજી બાજુ પણ આ જ રીતે ત્રિકોણ બનાવો. કાગળને ખૂણાથી વાળી દબાવી પછી રિવર્સ ફોલ્ડ કરો. અહીંયાથી પણ એક નાનો ત્રિકોણ બનશે. આ ત્રિકોણને અંદર કપબોર્ડ ફોલ્ડમાં દબાવી દો. પછી બોર્ડરને ઉલટાવી અડધો ફોલ્ડ કરો. ત્યારબાદ મધ્યરેખાને એક બિંદુ છે એને દબાવી મધ્યરેખા પર રાખી દો. બિંદુને સરખી રીતે દબાવો. પછી ડાબી બાજુના ભાગને વચ્ચે ફોલ્ડ કરી એક ચેનલ જેવું બનાવો. એક વી શેપની ચેનલ બનાવો. આવી રીતે જમણી બાજુને પણ ફોલ્ડ કરો ને વાળો. પછી તમને જે ઉપર ત્રિકોણ દેખાય છે એને પણ આ રીતે ફોલ્ડ કરીને વાળો. વાળીને પછી ખોલી અને અડધો ફોલ્ડ કરી એક નાનો ત્રિકોણ બનાવો. એને પલટાવીને આ જ પ્રક્રિયાને ફરીવાર કરો. પહેલાં તમે એક મોટા ત્રિકોણને વાળો, એને ખોલી એક નાનો ત્રિકોણ ફોલ્ડ કરો. આ રીતે એક મોલ્ડ બનશે. આપણને આવા 5 અલગ અલગ મોલ્ડ જોઈએ છે. તો આવા આપણે 5 અલગ અલગ મોલ્ડ લઈશું. જે અલગ અલગ કલરના હશે. હવે આપણે આ 5 અલગ અલગ મોલ્ડને એકબીજા સાથે જોડીશું ગુંદરની મદદ વગર. એક મોલ્ડ બીજા મોલ્ડમાં સરસ રીતે ફસાઈ જશે અને આ રીતે આપણો એક સ્ટાર એટલે કે તારો બનશે. લાલવાળામાં આ રીતે લીલાવાળાને પોકેટમાં ફસાવી દો. લીલાવાળાને આ રીતે ખોલી એના પર પહોળું કરીને લીલાવાળાના પોકેટમાં લાલને આ રીતે ફસાવી દો એટલે બંને એકબીજા સાથે જોઈન્ટ થઈ જશે. હવે એને આ રીતે ખોલી દો અને તમે જોયું કે આપણે સ્ટારનો એક ભાગ બની ગયો. હવે આ જ પ્રક્રિયાને આપણે વારેવાર ફરીવાર કરીશું. પછી આપણે પીળાવાળાના ફ્લેપને લીલામાં ફસાવીશું. પીળાવાળાને પહોળું કરીને આપણે લીલાવાળાને એમાં અંદર નાખીશું. આનાથી બંને જોઈન્ટ થઈ જશે. હવે આપણે પહોળું કરી બીજો ખૂણો બનાવીશું. આ પ્રક્રિયાને આપણે 3 વાર કરીશું. અહીંયા જુઓ, આ ફ્લેપ એની પોકેટમાં જતા રહે છે. આવી રીતે આ બંને એકબીજા સાથે જોડાઈ જાય છે. અહીંયા પીળાવાળાનું ફ્લેપ જાંબલી રંગના પોકેટમાં જાય છે અને હવે જાંબલીનું ફ્લેપ પીળાવાળાની પોકેટમાં જાય છે. આને હવે આપણે વચ્ચેથી વાળી દઈશું એટલે કે સ્ટારનો એક બીજો ખૂણો બની જશે. અહીંયા લાલના ફ્લેપને પીળાની પોકેટમાં નાખવાનું છે. પીળાના ફ્લેપને લાલવાળાના પોકેટમાં નાખીશું. આ છેલ્લો ખૂણો સ્ટારનો. આ રીતે આપણો એક સ્ટાર બનશે. હવે આપણે એને થોડોક આકાર આપીશું એટલે બહુ જ સુંદર એક 3D 5 ખૂણાવાળો સ્ટાર બની જશે. આ જોયું આપણે કેટલો સરસ 5 ખૂણાવાળો અલગ અલગ કલરનો સ્ટાર બની ગયો.